Good morning, student. Aje fariti online shikshan ma aap sarve vidyarthi mitro nu hardik swagat che. Aje apne dhoran 7 ma samajik vigyan ma part 3 sansadhan nu jatan ane sanrakshan ma apne agal joishu. Apne kudrati sansadhan nu vishe jota hata ane emna agalna lecture ma apne je bhumi sansadhan che eke jamin sansadhan che ena vishe vistarthi mahiti melvi hati. Ave ena thi agal jal sansadhan vishe. Jal etle ke pani. Koi pan divas darmiyan koi pan karya evu nahi hoy ke je pani vagar thatu hase. Pani apna jivan ni ek samanya jaruriyat kevama aave chhe. Etla mate j prithvi je pani chhe e pani no apne karkasar pupak upyog karvo joiye. Tame jano chho ke prithvi upar 57% bhag ma pani chhe. Sampai jumpa di video selanjutnya.
આપણે પાણી વગર લાંબા ટાઈમ સુધી જીવી શકીએ નહીં એટલા માટે જ કહેવામાં આવે છે જળ એ જ જીવન છે તો જે પણ જળ છે પૃથ્વી ઉપર જે પણ પાણી છે શુદ્ધ પાણી છે એ પાણીનો આપણે કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ આજે પાણીની તંગી છે એની ઘટતી ઉપલબ્ધતા તમે જુઓ કે અત્યારે વાતાવરણ જે પ્રદૂષિત થઈ રહ્યું છે વાતાવરણ પ્રદૂષિત થવાના લીધે જે વરસાદ છે વરસાદ પણ દિવસેને દિવસે એના પણ ઓછો થતો જાય છે વરસાદ ઓછો પડે છે જો વરસાદ વિપુલ પ્રમાણમાં ચોમાસાની ઋતુ દરમિયાન જો ધોધમાર વરસાદ પડે તો આપણને પાણીની અછત સર્જાય નહીં પણ અત્યારે વાતાવરણ જે પ્રદૂષિત થઈ રહ્યું છે એના લીધે ચોમાસાની ઋતુમાં પણ વરસાદ ઓછો પડે છે અને વરસાદ ઓછો પડે એટલે જે ભૂમિગત જળ કહેવાય જે જમીનની અંદર પાણીનો સંચય થાય છે એ પાણીનો સંચય પણ ધીમે ધીમે ઓછો થતો જાય છે કેમ કે મેં કીધું એ પ્રમાણે કે પાણી જે પણ મહાસાગર છે નદીઓ છે જે પણ તળાવ એ બધામાં જે પણ પાણી છે એનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે જો વરસાદ જ ના આવે તો આપણને એ બધામાં પણ પાણીનો સંચય થાય નહીં નદીનું પાણી પણ ધીમે ધીમે વપરાઈ જાય જો વરસાદ જ ના આવે જો વરસાદ આવે તેની પૂર્તિ જે ઘટ છે એ ઘટ ઓછી આપણે પૂરી શકી પણ જો વરસાદ જ ના આવે તો આપણે જે ઘટ થાય છે ઘટને આપણે પૂરી કરી શકતા નથી એટલા માટે એનો મુખ્ય જો સ્ત્રોત કહેવાય પાણીનો તો એ પાણીનો મુખ્ય સ્ત્રોત મહાસાગર નદીઓ એ બધા મુખ્ય સ્ત્રોત એ વરસાદને માનવામાં આવે છે જ્યાં પણ અત્યારે જો આ જે જળતંગી સર્જાઈ રહી છે તો એ જળતંગી સર્જાઈ એના માટે આપણે જોયું શું શું વસ્તી વધારો છે શહેરીકરણના લીધે શહેરોમાં જે વસ્તી વધી રહે છે મોટા મોટા ઉદ્યોગો અને કારખાનાના જે સ્થપાયેલા છે એમાં પણ મોટા બહોળા પ્રમાણમાં પાણીનો ઉપયોગ થાય છે તો આ બધાના લીધે મોટા પ્રમાણમાં ખેતરોમાં પણ પાણીનો ઉપયોગ થાય તો આ બધાના લીધે જળતંગી સર્જાય એવી સમસ્યા ઊભી થાય છે એને અટકાવવા માટે શું કરવું જોઈએ તો હવે જળ સંસાધનોની જાળવણી અને એનું વ્યવસ્થાપન તો જળ સંસાધનની જાળવણી અને એનું વ્યવસ્થાપન એટલે કે આપણે જે જળ સંકટની સમસ્યા ઊભી થાય છે એને ઓછી કરવા માટે એ સમસ્યાને નિવારવા માટે શું શું કરવું જોઈએ તો પહેલું જે પણ પાણી છે એ પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ જ્યાં જેટલું જરૂર હોય એટલો જ પાણીનો ઉપયોગ કરવો જોઈએ જે પ્રદૂષિત પાણી મોટા પ્રમાણમાં ઉદ્યોગોમાં છે કાં તો નદી તળાવમાં ગંદો કચરો નાખીને પણ પાણીને પ્રદૂષિત કરવામાં આવે છે તો આ જે પ્રદૂષિત પાણી થઈ રહ્યું છે તે પ્રદૂષિત પાણીને પણ ડિફાઈન કરી અને ચોખ્ખું બનાવવું જોઈએ જે આપણે નદી તળાવમાં પાણીનો બગાડ કરવામાં આવતો હોય કે પાણીને પ્રદૂષિત કરવામાં આવતું હોય તો જેના દ્વારા એ પાણીને પ્રદૂષિત કરવામાં આવતું હોય તેના માટે યોગ્ય પગલાં લેવા જોઈએ તો ફરીથી એ લોકો આ નદી કે તળાવનું પાણી ગંદુ કરે નહીં જળ એ આપણા બધાની કોઈ પણ વ્યક્તિ એવું નથી કે જેમને પાણી વગર ચાલતું હશે બધાની જળ એ આપણા સહિયારી બધા લોકોની એક સંપત્તિ કહેવામાં આવે છે કુદરતી ભેટ કહેવામાં આવે છે એટલે એની સાચવણી કરવી એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો એ પણ આપણા બધાની જ ફરજમાં આવે છે જો આપણે બધા એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરીશું તો આગળના ભવિષ્યમાં પાણીનું જે સંકટની સમસ્યા પ્રશ્ન છે એ પ્રશ્નને આપણે નિવારી શકીશું તો જે જળ સમસ્યાનો પ્રશ્ન છે એને ઓછો કરવા માટે શું શું કરવું જોઈએ એનું સંરક્ષણ કરવા માટે તો વધુમાં વધુ જે જળાશયો છે એનું નિર્માણ કરવું જોઈએ જ્યારે પણ વરસાદ આવે તો વરસાદનું પાણી એનો સંગ્રહ થાય એવા કોઈ બધા બનાવવા જોઈએ કે જેના લીધે વરસાદનું પાણી વેડફાઈ ના જાય એનો સંગ્રહ થાય તો જળાશયનું નિર્માણ જ્યાં પાણીનો સંગ્રહ કરી શકાય એવા મોટા મોટા જળાશયો બનાવવા જોઈએ જળાશયનું નિર્માણ કરવું જોઈએ ભૂમિગત જળને ઉપર લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ વરસાદનું પાણી મોટા ભાગે જમીનની અંદર ઉતરી જાય અને એના લીધે ભૂમિગત જળ એ ઊંચું આવે એવા પ્રયત્ન કરવા જોઈએ જે નદીઓ છે એ નદીઓના પાણીને પણ નદીઓનું પાણી એમાં વેડફાઈ જતું હોય પણ એની આગળ જો આડો બંધ બાંધી અને એનો સંગ્રહ કરવામાં આવે તો જ્યારે પણ જરૂર પડે તો એ બંધમાંથી લોકોને પાણી પૂરું પાડવામાં આવે તો આ રીતે રાજસ્થાનમાં જો મિત્રો રાજસ્થાન એ એવું રાજ્ય છે બીજા રણ પ્રદેશ છે અને રણ પ્રદેશ હોવાથી ત્યાં વરસાદ બિલકુલ ઓછો પડે છે એ લોકોને ત્યાં વરસાદ ઓછો પડે છે એ લોકો જ્યારે પણ ચોમાસાની ઋતુ હોય તો ચોમાસાની ઋતુ દરમિયાન જે પણ વરસાદનું પાણી હોય એ પાણીનો
બાર ને પાણી વેડફાઈ ન્યા જાય એવી વ્યવસ્થા એ લોકો કરે છે. એટલે એમના રાજસ્થાન રાજ્યમાં વરસાદ ઓછો પડે છે અને પાણીનું મૂલ્ય શું એ લોકોને ખબર છે. આપણે અહીંયા મોટા પ્રમાણમાં પાણી પુષ્કળ પ્રમાણમાં પાણી મળી રહે છે એટલે આપણને પાણીના મૂલ્ય સમજાઈ શકતું નથી. જો પાણી અછત હોય વરસાદ ઓછો પડે તો આપણને એમાં પાણીનું મૂલ્ય શું એ સમજાય છે. તો આ રીતે જે વરસાદ પડે છે તો એ વરસાદનું પાણી વેડફાઈ ના જાય અને એનો સંગ્રહ થાય એવું કોઈ કાર્ય એવું કોઈ યોજના કરવી જોઈએ જેથી વરસાદના પાણીનો આપણે સંગ્રહ કરી શકીએ. બંધારા તૈયાર કરવા જોઈએ. શોષ કુવા પાણીનો સંગ્રહ કરવા માટે શોષ કુવા બનાવવા જોઈએ. ખેત તલાવી ખેતરોમાં જુઓ કે ખેતરોમાં વરસાદ દરમિયાન પાણી પડે તો એ પાણી વેડફાઈ જતું હોય છે. તો જો ઢાળવાળું ખેતર હોય તો એ ઢાળવાળી જમીનની જગ્યાએ એક વખત ખાડો કરી અને નાનું તલાવણી જેવું બનાવીએ તો એ ખેતરનું બધું જે પાણી વરસાદ દરમિયાન ચોમાસાની ઋતુ દરમિયાન જ્યારે પણ ખેતરમાં વરસાદ પડે તો એ બધું પાણી ઢાળવાળા ઢાળ ઉપરથી એ નાના વધ કે જે તલાવણી બનાવી હોય તે એનો સંગ્રહ થાય પાણી વેડફાય નહીં. તો આ રીતે જે ખેતરો છે એ ખેતરોમાં ખેત તલાવી એટલે કે નાની તલાવણી બનાવવી જોઈએ એટલે ખેતરનું પાણી બધું એ ખેતરમાં અંદર જ સંગ્રહ થાય અને જ્યારે પણ જરૂર હોય ત્યારે આપણે એનો ઉપયોગ કરી શકીએ. શોષ કુવા બનાવવા જોઈએ. તો આ બધાને લીધે આપણે પાણીનો સંગ્રહ કરી શકીએ છીએ. લોકજાગૃતિ લાવવી જોઈએ. આપણે જ્યાં ત્યાં તમે જુઓ કે રસ્તા ઉપર કે મોટા કોઈ દિવાલો ઉપર જળ એ જીવનના સૂત્રો લખેલા હોય છે તો કેમ કે પાણી ઓછું છે અને વાપરવાની સંખ્યા વધારે છે તો આપણે એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરી કરવો જોઈએ. બધા લોકો પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરે એ માટે લોકજાગૃતિના કાર્યક્રમો રાખવા જોઈએ. લોકોને સમજાવવું જોઈએ કે પાણીનો કઈ રીતે કરકસર ઉપયોગપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. જો આવા લોકજાગૃતિના કાર્યક્રમ યોજાય તો પણ એનાથી સચેત થઈ અને લોકો પાણીનો કરકસર પૂર્વક ઉપયોગ કરશે. મોટા મોટા જે બાગ બગીચા હોય શૌચાલય હોય ત્યાં તમે જુઓ કે બાગ બગીચા હોય તો પાણી ખુલ્લી પાઇપ હોય પાઇપ છોડોમાં મૂકી દેવામાં મન ફાવે એટલું પાણી ભરાઈ જાય પણ કોઈ બંધ કરવાવાળું હોતું નથી. જાહેરમાં પણ જે નળ હોય એ નળ સારા માટે છે કે લોકોને પાણી પીવા મળી રહે એટલા માટે જાહેરમાં પાણીની વ્યવસ્થા ગોઠવેલી હોય છે. પણ આપણે બધા મિત્રો એટલા બધા વ્યસ્ત છીએ કે આપણે એ પાણી પીધા પછી એ નળને વ્યવસ્થિત બંધ પણ નથી કરતું. ધીમે ધીમે પાણી થોડો મળતો હોય ટપક ટપક કરીને પાણી ટપકી જતું હોય. આખા દિવસ દરમિયાન કેટલું પાણી વેડફાય તમે ખાલી ધ્યાન જુઓ. તો આ રીતે જ્યાં પણ આ જાહેર સ્થળો હોય એ જાહેર સ્થળોએ પાણીનો ખૂબ જ મોટા પ્રમાણમાં બગાડ થતો જોવા મળે છે. જ્યાં શૌચાલય હોય એ શૌચાલયમાં પણ આ જ પરિસ્થિતિ હોય છે કે નળ ઉતારવામાં ખુલ્લો મૂકી દેવામાં આવે તો એ પાણી જ્યાં સુધી બીજું કોઈ ના જાય ત્યાં સુધી પાણી એને એમને થઈ જાય. તો આ રીતે બાગ બગીચા છે જે શૌચાલય છે જે જાહેર સ્થળો છે એ જાહેર સ્થળોએ મોટા જ પ્રમાણમાં પાણીનો બગાડ થતો જોવા મળે છે. તો આવા બાગ બગીચા શૌચાલય આ બધી જગ્યાએ પણ પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય એવું આપણે જોવું જોઈએ. આપણે એનો કરકસરપૂર્વક આપણે ઉપયોગ નહીં કરીએ તો ભવિષ્યમાં આવનારી જે પેઢી છે એ આવનારી પેઢીને પાણી મળશે નહીં. પાણીનો ખૂબ જ મોટો પ્રશ્ન એ ઊભો થતો અહીંયા જોવા મળશે. જે પણ જળાશયો છે જ્યાં પાણીનો સંગ્રહ થયેલો છે એ જળાશયો અને નદીઓમાં પણ જે પાણી છે એ પાણી પ્રદૂષિત ના થાય એ સાવચેતી રાખવી જોઈએ. તો કોઈ પણ એને પ્રદૂષિત કરતું હોય તેની સામે યોગ્ય પગલાં લેવા જોઈએ તો ફરીથી એવું કાર્ય કરે નહીં. તો આ રીતે જે જળાશય છે જે નદીઓ છે એને પ્રદૂષિત થતું અટકાવવું જોઈએ. ભૂમિગત જળનો ઉપયોગ કરતા પહેલાં અત્યારે તમે મિત્રો જુઓ કે આપણે મોટે ભાગે ખેતરોમાં બોર પહેલાં કેવું હતું કે સામાન્ય ખાડો ખોદીએ તો પણ પાણી નીકળતું કેમ કે પાણી જમીનમાં એટલું બધું હતું